મિત્રો આપણે આગળના વિડિયોમાં ખાવાનો સોડા ધોવાનો સોડા વગેરેની આપણે બનાવટ જોઈ હતી હવે આજે આપણે આ વિડિયોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે સમજવાનું છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે આપણે સિમ્પલ ભાષામાં કહીએ પીઓપી આપણે ઘરમાં બધે પીઓપી નો કહીએ ને એના વિશે પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે આપણે સમજવાનું છે તો સૌપ્રથમ શું તો જીપ્સમ જીપ્સમ અથવા તો ચીનોડી એનું સૂત્ર શું તો CaSO4 2H2O શું કરવાનું 373 કેલ્વિન તાપમાન 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે કેટલા તાપમાને ગરમ કરવાનું જીપ્સમ ને તો 373 કેલ્વિન તાપમાને ગરમ કરે એટલે આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળશે જો CaSO4 2H2O એટલે ગરમ કરતા બરાબર શું બનશે તો CaSO4 ½H2O વત્તા 1½H2O જો અહીંયાથી પાણીનો અડધો અણુ છે એ કેલ્શિયમ સલ્ફેટ સાથે જોડાઈ થશે એટલે આ શું બનાવશે PO પ્લાસ્ટર ઓફ પેરિસ વતેમાંથી દોઢ એટલે કે પૂર્ણાંક વન તૃતીયાંશ H2O શું થાય છે એમાંથી છૂટું પડે છે અથવા આ જે છે આપણે બીજી રીતે લખવું હોય તો પણ લખાય શું તો બે મોલ લઈ લેવાના ખાના CaSO4 2H2O આનો આખો મોલ લીધા બરાબર હવે શું કરવાનું તો જો 2 CaSO4 એટલે CaSO4 ને 2 અને અહીંયા ખાલી એક H2O આવશે અને વત્તા અહીંયા છૂટો પડશે 3H2O જો 2 CaSO4 તો છે 2 CaSO4 તો થઈ ગયા અહીંયા પાણીના મોલ કેટલા થશે 4 થશે તો 4 માંથી એક મોલ પાણી કોના આવે CaSO4 આવે કેમ કારણ કે અહીંયા એક CaSO4 આવે અડધો પાણી જ્યારે અહીંયા બે CaSO4 સાથે કેટલો એક થઈ જશે અને અહીંયા દોઢ પાણી જેથી આપણે શું થઈ જશે 3H2O થઈ જશે બરાબર એટલે આ રીતના આપણને પીઓપી મળે છે તો આમાં બે અણુ Ca2+ છે બે અણુ Ca2+ અને બે અણુ SO4 2- માં રહેલા છે ત્યારે પાણીનો કેટલો અણુ હશે ત્યારે પાણીનો એક અણુ વપરાય છે વપરાય CaSO4 ને CaSO4 છે એટલે ત્યારે પાણી વાળો કેટલો વપરાય એક વપરાય આ શું છે પ્લાસ્ટર ઓફ પેરિસ છે હવે આ જે પીઓપી બન્યું એ પીઓપી પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવી એટલે કેના થ્રુ કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં શું ઉમેરવામાં આવે પાણી ઉમેરવામાં આવે તો ફરીથી શું બને છે જીપ્સમ બને છે શું બની જાય છે ફરીથી જીપ્સમ બની જાય તો જો રિએક્શન CaSO4 ½H2O વત્તા 1½H2O give
શું બનશે તો હવે તો ફરીથી આપણે આપણો મેઇન જે છે કે જીપ્સમ એટલે કે CaSO4 2H2O વડે છે જેને આપણે શું કહેવામાં છે જીપ્સમ કહેવામાં આવે છે ખ્યાલ આવ્યો વસ્તુને હવે આપણે એના જોવાના છે યુઝ એટલે કે ઉપયોગ ક્યાં ઉપયોગ થાય તો આ બનાવો પ્લાસ્ટર ઓફ પેરિસ નો ઉપયોગ ક્યાં થાય તો બ્લેક ડ્રોપ બોર્ડ ઉપર લખવાના ચોકની બનાવટમાં આપણે ઉપયોગ કરી શકીએ ત્યારબાદ પ્રયોગશાળામાં સાધનો અને બુચ હવા ચુસ્ત રીતે રહી શકે તે માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે હવા ચુસ્ત એટલે કે અંદરની હવા બહાર ન જઈ શકે બહારની હવા અંદર ન જઈ શકે એટલા માટે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ આજુબાજુ લગાવી દેવામાં આવે છે એટલે એમાં એના માટે પણ આપણે પ્રયોગશાળામાં ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી આપણા દાંતના ચોકઠા બનાવવાના બીબા બનાવવા માટે દાંતના ચોકઠા બનાવવાના બીબા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે આપણા હાથ પગમાં ફ્રેક્ચર હોય તો તેને સાજો કરવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે આપણા હાથમાં તમને ખબર હોય તો હાથ કે કઈ ભાંગી ગયું હોય તો આપણને ખબર તો પાટો લગાવી દે વ્હાઈટ કલરનો બરાબર ચૂના જેવું હોય તે શું છે પીઓપી જ છે ત્યાર પછી ઘર સુશોભનમાં દીવાલમાં પીઓપી કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે ચાલો ઘરમાં સુશોભન માટે પણ આપણે એવી વસ્તુ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તેમજ રમકડા પૂતળા બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે તો ખેલાયો પીઓપીનો ઉપયોગ ક્યાં થાય તો બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટમાં પ્રયોગશાળામાં સાધન અને બૂચને હવા ચુસ્ત રીતે બંધ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય તેમજ દાંતના ચોકઠાના બીબા બનાવવા માટે પણ આપણે પીઓપીનો ઉપયોગ કરી શકીએ છીએ હાથ પગમાં ફ્રેક્ચર હોય તો તેને જોઈન્ટ કરવા માટે પણ આપણે પીઓપીનો ઉપયોગ થાય છે ઘર સુશોભનમાં દિવાલમાં પીઓપી કરવા માટે આપણે ઘર સુશોભન કરીએ તો પીઓપીનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ અને રમકડા અને પૂતળા બનાવવા માટે ત્યારબાદ આપણે નવી વસ્તુ જોઈશું તે આગલા વિડીયોમાં અસ્તુ.